ભલે વિદ્યાર્થીઓ, અત્યારે આપણે રેમસેટ ટીવીમાં પિક્ચર ઇન પિક્ચર પીઆઈપી, હવે આપણે રેમસેટ એક જ વેબ બ્રાઉઝરમાં એક કરતા વધારે વેબ પેજ એક સાથે જોવાય એ રીતની પદ્ધતિને ફ્રેમ બનાવી કહેવાય. તમે એને ઊભી કે આડી, ઊભી એટલે કોલ્સ કોલમ અને રોઝ, આડી એટલે રોઝ, રોઝ નો દ્વારા બનાવી શકો છો. તમારે જેટલા વેબ પેજ એક સાથે એક સ્ક્રીનમાં જોવા હોય તમે જોઈ શકો છો. તેના માટે આપણે નોટપેડ ચાલુ કરીએ, આકૃતિમાં દેખાયા પ્રમાણે કમાન્ડ લખવાના છે. ફ્રેમ બનાવવા માટે ફ્રેમ સેટ કમાન્ડ કોલ્સ એટલે કે આડી, સોરી ઊભી હરોળ. ત્યારબાદ ત્રણ વેબ પેજ લીધા છે એટલે 100% સ્ક્રીનને 20 પહેલું પેજ, 60 બીજું પેજ અને 20 ત્રીજું પેજ ટકાવારીમાં વહેંચવાનું. ત્યારબાદ ફ્રેમ SRC બીજા કમાન્ડનો ઉપયોગ કરવાનો. ડબલ કોટેશનમાં જે વેબ પેજ ઓપન કરવું હોય તેનું નામ. ત્રણ વેબ પેજ એટલે ફ્રેમ SRC બીજી વાર, બીજી ફાઇલ ત્રીજી વાર, ત્રીજી ફાઇલ. કદાચ તમારું બ્રાઉઝર ફ્રેમને સપોર્ટ ના કરતું હોય, આપણને ખબર નથી કે સપોર્ટ કરે છે કે નહીં, તો નો ફ્રેમ બોડી ટેક્સ લખો, નો ફ્રેમ નો અંત આપો. આ ઓપ્શનલ છે, પણ વેબ પેજ ના દેખાય તો નો ફ્રેમ મેસેજ બતાવશે. ફ્રેમ સેટ પતી જાય એટલે એન્ડ ફ્રેમ સેટ અને ત્યારબાદ એન્ડ HTML કમાન્ડનો ઉપયોગ કરવો. આ બની જાય પછી એને મિનિમાઇઝ કરી દો. ઇન્ટરનેટ એક્સપ્લોરર ચાલુ કરો, ફાઇલ ઓપન બ્રાઉઝ. માય ફ્રેમ પર ક્લિક. તો જો તમે અત્યારે આ ખૂબી હરોળમાં વ્યક્તિ દેખાય છે, તમે એને આડું બનાવવું હોય તો કોલ રોના બદલે કોલ્સ કરો. આ પ્રમાણે તમે ફ્રેમ સેટ બનાવી શકો છો. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર, અને લેસન કરજો, ચોપડી વાંચજો અને આ યુટ્યુબની ચેનલ નિયમિત વારંવાર જોજો, પ્રેક્ટિકલ થિયરી સમજજો. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ આભાર.